બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. આગળ વધીએ. ખેડાના કપડવંજની સેશન્સ કોર્ટ સામૂહિક દુષ્કર્મના કેસમાં એક સાથે ત્રણ આરોપીને ફાંસીની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. કપડવંજના મોટી જેર ગામે 28 ઓક્ટોબર 2018 દિવસે યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તે બાદ હત્યા કરી દેવાઈ હતી. મહિલાના મૃતદેહને નિવસ્ત્ર હાલતમાં ખેતરમાં નાખી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પુરાવાઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસમાં ગોપી ઉર્ફે ભલાદેવી પૂજક, બાબા ઉર્ફે કંકુડિયો રમેશભાઈ વાદી અને જયંતિ વાદીને સજા ફટકારવામાં આવી છે. આજ વિશે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા નચિકેત જોડાઈ ગયા છે ફોનલાઈન પર. નચિકેત, એક યુવતીનું અપહરણ અને તે બાદ સામૂહિક દુષ્કર્મ, જો કે આજ મામલે હવે ઐતિહાસિક ચુકાદો, ફાંસીની સજા. સમાજને એક બંધ બેસતો દાખલો જે પુરવાર થયો છે. નિધિ, જો વાત કરવા જઈએ તો જે ઐતિહાસિક ચુકાદો કપડવંજ સેશન કોર્ટ દ્વારા આજ રોજ આપવામાં આવ્યો છે, એક સાથે ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જેમાં જે ઓક્ટોબર 2018 જે રીતે આ જે ત્રણે આરોપીઓ હતા તેને યુવતીનું અપહરણ કરી અને ત્યારબાદ તેની ઉપર દુષ્કર્મ કરી, ગેંગરેપ કરી અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી અને ખેતરમાં તેની લાશને ફેંકી દેવામાં આવી હતી. આ જ સમગ્ર મામલો જે છે કેસ તે સેશન કોર્ટમાં ચાલી જતા જે કપડવંજ સેશન કોર્ટ દ્વારા આ ત્રણેય આરોપીઓને ફાંસીની સજા અને તદઉપરાંત 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો વાત કરવા જઈએ તો આ જે સમગ્ર મામલો હતો તે 2018 વર્ષમાં જે ઓક્ટોબર મહિનામાં બન્યો હતો અને આજે આ ચુકાદાથી એક સમાજને એક દાખલો બેસાડવામાં આવ્યો છે કે જે દુષ્કર્મ અને જે વધતા જતા બળાત્કારના કેસો છે તેમાં હવે કોર્ટ દ્વારા ફાંસીની સજા પણ ફટકારવામાં આવી રહી છે. જી બિલકુલ નચિકેત, પૂરી માહિતી માટે આભાર. તો એક સાથે ત્રણ આરોપીઓને ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો કપડવંજ સેશન્સ કોર્ટે આપ્યો છે. આપને જણાવી દઈએ, એક યુવતીનું અપહરણ તે બાદ તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ જ મામલે ત્રણ આરોપીઓને એક સાથે ફાંસીની સજા ફટકારવામાં આવી છે.